સાવ શેખરતાપજી, હા, આમ તો આવતીકાલે યોજાનારા એર શોનું રિહર્સલ છે. આ રિહર્સલમાં વાયુસેના MI-175 આકાશગંગા ટીમના પેરાક્સપોર્ટ છલાંગ લગાવશે. SU-30 MKI જેવા લડાકુ વિમાન પણ આકાશ ગજવશે. આપણે ટીવી સ્ક્રીન પર MI-173S હેલિકોપ્ટર પોતાનું કરતબ બતાવશે. આકાશગંગા ટીમના પેરાપટ્સોના પણ છલાંગ લગાવશે. મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહેશે અને આ રિહર્સલ અત્યારે ચાલુ છે. ચાલો સીધાજી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસે. હિતલ, જણાવશો, એર શો એ ખૂબ જ અદભુત વસ્તુ હોય છે, જનરલ જોવા માટે લોકો મોટી સંખ્યામાં એ અલગ અલગ પ્રકારની જે કરતૂતો હોય છે તે જોવા માટે લોકો ભેગા થતા હોય છે. એ જે એક નવી જે સ્કિલ હોય છે લોકોને ખૂબ આકર્ષાતી હોય છે અને તેને લઈને આજે જયારે રિહર્સલ થઈ રહ્યું છે, કેવા પ્રકારનો માહોલ આજે છે ગાંધીનગરમાં? જી, ચોક્કસ એવું કહી શકાય કે વાયબ્રન્ટ ગુજરાતની આઠમી આ સમિટનો 10 તારીખથી પ્રારંભ થવાનો છે. પણ જોકે ગાંધીનગરાઓ માટે આ વાયબ્રન્ટ સમિટમાં આ એર શો એક ત્રિવેદી ભેટ સમાન છે. કારણ કે આ એર શો 9મી તારીખે VVIPO માટે યોજાવાનો છે. ગઈકાલે આ એર શોનું રિહર્સલ થવાનું હતું, જોકે વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે આ રિહર્સલ કેન્સલ કરવામાં આવ્યું હતું. હવે આજે આ રિહર્સલ શરૂ થઈ ગયું છે. સ્વાભાવિક છે કે ગાંધીનગરના દરેક નગરજનોને માટે આ એર શો પહેલીવાર કદાચ જોવામાં આવી રહ્યો છે. ગાંધીનગર અમદાવાદ ઉપર આ પ્રકારનો એર શો પહેલીવાર યોજાવાનો છે. એરફોર્સનો જે દાવો છે એ દાવા પ્રમાણે જોવા જઈએ તો સૂર્ય કિરણ આ એર શો એક અનોખું નજરાનું ગાંધીનગર અને અમદાવાદના લોકો માટે ભેટ વાયુસેના દ્વારા આપવામાં આવ્યું છે. અને આ એર શો 11 વાગ્યાથી શરૂ કરીને 11:45 દરમિયાન યોજાવાનો છે. એર શોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રથમ હેલિકોપ્ટર દ્વારા એ થયું, પછી સુકોઈ વિમાન, લડાકુ વિમાન છે એ વિમાન પણ ગાંધીનગરના આકાશોમાં ગગનભેદી અવાજો સાથે નીકળ્યું છે. એના કરતકો બતાવ્યા છે. ઉલટા સુલટી સુધીના લડાકુ વિમાન દ્વારા કેવી રીતે વાયુસેનાના સૈનિકો દેશની રક્ષા કરે છે તેનું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન છે. ગાંધીનગરના આકાશમાં જોવા જઈએ તો અત્યારે એરસોનો માહોલ વિમાનો વાયુસેનાના વિમાનો છે. અને ધરતી પર, ગાંધીનગરની ધરતી પર સેન્ટ્રલ વિધાનસભાથી સેન્ટ્રલ વિસ્તારના વિસ્તાર ઉપર લોકોનું મહેરામણ ઉમટ્યું છે આ જોવા માટે. જી બિલકુલ. હિતલ, ખાસ કરીને કેટલી સંખ્યામાં લોકો આવ્યા છે ત્યાં જોવા માટે અને કેવા પ્રકારનો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો છે? લોકોએ શું પ્રતિક્રિયા આપી છે ખાસ કરીને? હું તમને રોકું છું. વાયુસેનાનું એક વિમાન, ચાર વિમાનો અત્યારે હવામાં એ થઈ રહ્યા છે. હું કેમેરામેનને કહીશ કે એ તરફ કેમેરો એનો ઘુમાવે, કારણ કે વાયુસેનાના જે ઝડપથી વિમાનો પસાર થયા છે અને જે વિમાનો જે રીતે ચાર એક સાથે આખી સૂર્ય કિરણ શો છે એ અચાનક આવ્યા છે અને અચાનક જ ગાયબ થઈ જાય એ પ્રકારે એટલી તેજ ગતિથી તેઓ પસાર થઈ રહ્યા છે ગાંધીનગરના આકાશ પર. એટલે એવું ચોક્કસ કહી શકાય કે એ કેમેરામાં કેદ કરવા પણ થોડા મુશ્કેલ છે. ફરી પાછા આવશે અને એ દરમિયાન એક અનોખો નજારો, એક અનોખો અવાજ આકાશમાંથી નીકળી રહ્યો છે. આ તમામ વસ્તુઓને જોવા માટે લોકોનું એક અનોખો ઉત્સાહ સીધી રીતે જોડાયો છે. જી બીજા ખાસ કરીને કયા પ્રકારનું અહીંયા આકર્ષણ જોવા મળે છે? ઘણી જગ્યાએ એવા કરતબો હોય છે કે જેમાં 3-4 પ્લેન એક સાથે નીકળી જાય અને આપણા રાષ્ટ્રીય ધ્વજનો જે કલર હોય છે તે બહાર આવતો હોય છે. ઘણી વાર 3-4 પ્લેન અલગ અલગ રીતે જઈને આપણા દેશને પ્રેઝન્ટેટ કરતા હોય છે, તો કયા પ્રકારનું આજે જે આ રિહર્સલ થઈ રહ્યું છે તેમાં સૌથી વધારે આકર્ષણ શું બન્યું છે? જી, ખાસ કરીને આ રિહર્સલની અત્યારે શરૂઆત થઈ છે અને સ્વાભાવિક છે કે 4 ફાઇટર પ્લેનો આવી રહ્યા છે આકાશમાં. હું કેમેરામેનને ફરતી કહીશ તો ફરી એ પાછા 4 જે પ્રકારે પસાર થયા છે, જે પ્રકારે ગાંધીનગરના આકાશને એ કરી રહ્યા છે એ અત્યારે આકર્ષણ છે. અને તમે જે વાત કરી કે તિરંગો બનાવશે, ચોક્કસ એ આ શોમાં પણ તિરંગો બનાવશે. સાથે સાથે પેરાશૂટથી વાયુસેનાના જવાનો લેન્ડિંગ કરશે. આ તમામ કરતકો વાયુસેના દ્વારા અહીંયા બતાવવામાં આવશે. ખાસ કરીને તમને એક મહત્વનો મુદ્દો બતાવી દઉં કે કહી દઉં કે વાયુસેનાના સાઉથ ઝોનના જે ઇન્ચાર્જ જે
ચીન ચીફિન છે ધૈર્ય આર કે ધૈર્ય તેઓના દાવા પ્રમાણે આ એસો નું આયોજન કરવા પાછળના મુખ્ય બે ઉદ્દેશ છે. એક તો વાયબ્રન્ટ ગુજરાત વખતે આ પ્રકારની એક મુવમેન્ટ થાય અને લોકોને વાયુસેનાથી પરિચિત થાય અને વધારે ને વધારે યુવાનો વાયુસેનામાં જોડાય એ માટે પણ આ પ્રકારના એર શો નું આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે. બિલકુલ હિતલ, ખાસ કરીને જે પ્રકારે વાયુસેના જવાનો જે છેલ્લા ઘણા સમયથી આખી મહેનત કરતા હોય છે અને તેમની જે આ કર્તવ્ય હોય છે તેના કારણે ન માત્ર એ જે પ્લેન હોય છે પરંતુ સમગ્ર આકાશ કહી શકાય કે એક જાણે એક ભક્તિમય માહોલ અને એક કહેવાય કે આપણા દેશભક્તિનું એક જે આખી પરિસ્થિતિ ત્યાં ઉત્પન્ન થતી હોય તે જોવા મળતી હોય છે. કુલ કેટલી સંખ્યામાં વાયુસેનાના જવાનો આજે રિહર્સલ છે તેમાં જોડાયા છે? જી, ખાસ કરીને જણાવી દઉં કે વાયુસેનાની એક મહત્વની ટીમો છે, ચાર ટીમો વાયુસેના દ્વારા બનાવવામાં આવી છે. એમાં આકાશગંગા ટીમ છે, સૂર્યકિરણ ટીમ છે, સાથે હેલિકોપ્ટરોની પણ ટીમ છે. આ તમામ ટીમો અત્યારે ગાંધીનગરના આકાશ પર વાયુસેનાના કરતબો બતાવી રહી છે. અને તમને સૌથી આશ્ચર્ય લાગશે કે ગાંધીનગરમાં આ કરતબો બતાવવા માટે એક વિમાનની ઉડાન છે એ હૈદરાબાદથી ઉડાવવામાં આવ્યું છે, જ્યારે બીજા વિમાનોની ઉડાન જયપુરથી કરવામાં આવી છે. અને આ બંને જગ્યાએ વિમાનો ઉડાન કરીને ગાંધીનગરના આકાશ ઉપર તેમના કર્તવ્યો બતાવી રહ્યા છે. બિલકુલ હિતલ, ખાસ કરીને જયારે ગાંધીનગરના આકાશમાં આ બધા જ વિમાનો કર્તવ્ય બતાવી રહ્યા છે, આજે જયારે રિહર્સલ થઈ રહ્યું છે, લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે, ત્યારે હું ચાહીશ આપ આપણા દર્શક મિત્રોને એ પણ બતાવી દો કે આખરે આજે તમામ કર્તવ્ય લોકોને બતાવવાની જે આ આખી પ્રક્રિયા છે તેની પાછળનો શું ઉદ્દેશ રહેલો હોય છે. લાગે છે સંપર્ક તૂટી ગયો છે. આપ જોઈ શકો છો આપણા આ ટીવી સ્ક્રીન ઉપર ગાંધીનગરના આકાશમાં જે રીતે વાયુસેનાના વિમાનો પોતાની કર્તવ્ય બતાવી રહ્યા છે, અલગ અલગ વિમાનો જે રીતે પોતાની કર્તવ્યો થકી લોકોમાં કુતૂહલ પેદા કરે છે અને આકર્ષણનું કેન્દ્ર જયારે ઉભું કરે છે ત્યારે ચોક્કસથી મોટી સંખ્યામાં લોકો આ વિમાનોની કર્તવ્યને માણવા માટે ત્યાં આવી પહોંચ્યા છે. અને માત્ર એટલું જ નહીં, વાયુસેના જવાનોનું ખૂબ મોટું અહીંયા ફાળો હોય છે, ખૂબ મોટું કન્ટ્રીબ્યુશન હોય છે અને એ લોકોની મહેનત જે હોય છે તે ચોક્કસથી અહીંયા દેખાતી હોય છે. અને સાચા અર્થમાં વાયુસેનાની શું તાકાત છે, કેવી રીતે તે પોતાની કર્તવ્ય અજમાવી શકે તેમ છે તેનું એક ઉદાહરણ અહીંયા પૂરું પાડતા હોય છે.